भाभर તાલુકામાંથી પસાર થતી નર્મદાની કચ્છ બ્રાન્ચની મુખ્ય કેનાલ ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. ભાભરના બેડા, તનવાડ, ઇન્દરવા, ઉંડાઈ, વડપજ, ઉજનવડા વગેરે ગામોથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ નીકળીને ખેડૂતોના ખેતર સુધી પહોંચતી હોય છે, ત્યારે મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં 15 એપ્રિલથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોના ખેતરોની નજીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલો સુકાઈ ગઈ છે અને ત્યારે ખાલીખમ જોવા મળી રહી છે. બીજી બાજુ કેનાલની આજુબાજુના ખેતરોમાં રહેતા ખેડૂતોની હાલત એટલી બદતર બની ગઈ છે કે આ ખેડૂતોની સિંચાઈ તો ઠીક, પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો ના છૂટકે ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અત્યારે ઉનાળાના પાકમાં બાજરી, જુવાર, શાકભાજી પાણી વગર નિષ્ફળ જવાથી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે સિંચાઈ તેમજ પીવા માટે પાણીની માંગ કરી છે. ના ખેડૂત, અમારે હાલ કચ્છ બ્રાન્ચ કચ્છ શાખા નહેરમાં 15/4 થી પાણી બંધ થયેલ. કચ્છ શાખામાં લગભગ 15 થી 20 ગામોની ખેતીનો પાક, પશુધન અને ખેડૂતોને લગભગ લાભ મળી રહે છે. તે માટે હાલ કચ્છ શાખામાં પાણી બંધ હોવાથી 20 થી 25 ગામોને પશુધન ને પાણી મોકલી શકો તો પશુધન બચી શકે એમ છે. અને બાજરી, જુવાર, શાકભાજી, પીવાના પાણીની તકલીફ, એક બાજુ લોકડાઉન હોવાથી હાલ પાણી બંધ હોવાથી લોકોની પણ ભીડ થઈ શકે છે. તો કચ્છ શાખામાં બ્રાન્ચમાં પાણી આવે તો અમે અમારો શાંતિથી કામ કરીએ અને ખેતરોમાં રહીએ અને પશુધન પણ બચાવી કે ખેતીનો ચારા માટે ઘાસ પણ વાવી શકીએ. તો આપ સરકારશ્રીને મારી વિનંતી કે કચ્છ શાખા બ્રાન્ચમાં પાણી મૂકશો તો 25 થી 30 ગામોને પશુધન પણ બચી શકે અને ખેડૂતો પણ એમની શાંતિથી રહી શકે અને કામ કરી શકે. તો સરકારશ્રીને મારી વિનંતી. નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સુઈગામ તાલુકાના ડાભી ગામમાં પણ સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 10 દિવસથી ડાભી ગામમાં પાણી આવતું ના હોવાના લીધે સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે કકડાટ શરૂ થઈ ગયો છે. આ અંગે અગાઉ વાવના પાણી પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં અહીં બનાવવામાં આવેલા પાણીના ટાંકામાં પાણી ભરવામાં આવતું નથી અને અત્યારે પાણીને લઈ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે.